જામનગરમાં ધ્રોલમાં વેપારીઓને માર માર્યાની ઘટના સામે આવી હતી તો આ વખતે પણ બે પોલીસકર્મીએ વેપારીને ઢોર માર મારતા બંને પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ। જામનગર જિલ્લાના ધ્રોલમાં બીજા મારે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી વેપારીને ઢોર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના ત્રાસથી કંટાળેલા વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડીવાયએસપી કૃણાલ દેસાઈ પણ ધ્રોલ પહોંચી ગયા હતા અને વેપારીઓને આશ્વાસન આપી દોષિત પીએસઆઈ એમએન જાડેજા, મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી સામે ફરિયાદ લેવાની તાજવીજ હાથ છતાં પણ વેપારીઓનો રોષ શાંત ન થયો અને પોલીસના ત્રાસના વિરુદ્ધમાં આવતીકાલે રવિવારે ધ્રોલ બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ તથા તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે। પોલીસને પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ દોષિત પોલીસમેનો સામે ગુનો નોંધવાની તાજવીજ શરૂ કરી છે। વેપારીને આંખના ભાગે મોટા પ્રમાણમાં ઈજા થયેલ ધ્રોલના ગાંધી ચોકમાં આંગળિયાની પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા ઉંમર વર્ષ 48 નામના વેપારી બીજા મારે ઓફિસે બેઠા હતા। બે જમાદાર મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતા વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હતો, જેનાથી વેપારીને આંખ માંડ બચી છે। સમગ્ર મામલે જામનગર ગ્રામ્યના ડીવાયએસપી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે ધ્રોલમાં બનેલી ઘટના અંગે હું ખુદ ત્યાં પહોંચી ગયો છું અને વેપારીઓ અને લોકો સાથે વાત કરી છે। જે વેપારીને માર મારવામાં આવ્યો છે તે રાજકોટ હોય ફરિયાદ લેવા પોલીસને રાજકોટ મોકલવામાં આવી છે। તેની ફરિયાદ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે। હર્ષલ ખંદડીયા, ZSTV, જામનગર। ગઈકાલે ધ્રોલ ટાઉનમાં દિગ્વિજયસિંહ ઝાલા, કે જે નગરપાલિકામાં નોકરી કરે છે અને આંગળિયાની પેઢી પર કામ કરતા હતા, ત્યાં આગળ પોલીસ કર્મચારી માસ્ક બાબતે ગયા હતા અને એ બાબતે એમની વચ્ચે જે પણ માથામૂટ થઈ હતી એ બાબતે જે દિગ્વિજયસિંહ ઝાલા છે એમને બે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી છે અને સામે હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલે લોકોની આગળ તપાસ ચાલુ છે બંને ગુનાની। કે જે ધરપકડ જે આંગળિયા પેઢીવાળા કર્મચારીને માર માર્યો અને બેરહમીથી માર મારી, સામાન્ય ખાલી બોલા વાતમાં અને માસ્ક જેવી બાબતમાં માર મારી, નીચે જાહેરમાં માર મારી અને પોલીસ સ્ટેશને લઈ જઈ અને બે કે ત્યાં ચાર કર્મચારી હતા, ખરેખર તે આંગળીઓ કરવા ગયા હતા અને અત્યારે એ એવી વાત કરે છે કે અમે ભાઈ ત્યાં માસ્ક માટે ગયા હતા અને એક વેપારી તરીકે અમે તો જે 10 વાર રજૂઆત કરી છે, 3 વાર રૂબરૂ લેખિતમાં આપેલ છે કે ભાઈ આ બે કર્મચારી, એક ભીમાણીભાઈ અને મહિપાલસિંહ, બે કર્મચારી ને એની સાથે બીજા બે હતા, એટલે એ બધાને જે યોગ્ય થાય અને તાત્કાલિક એની ધરપકડ થાય અને ડિસમિસ થાય એવી અમારી વેપારીની માંગણી છે અને વેપારી મંડળે બધા નાના મોટા એસોસિએશન તથા ગામના જે અગ્રણી, દરેક સમાજના અગ્રણીઓ મળીને આ નક્કી કરેલ છે કે ગામ આખાને 40 જેટલા બધા એ અને નગરપાલિકાના સભ્ય અને પ્રમુખ સહિત ટૂંકમાં દરેકે સાથ સહકાર આપ્યો છે, એટલે અને તે માગણી છે આ રીતની કે ભાઈ તાત્કાલિક